વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધના બેનરમાં

વારસિયા પોલીસ તેમને તેડું આવ્યું સવારે અગિયાર વાગે ઋત્વી જોશી વકીલ સાથે વારસિયા પોલીસ સ્ટેશનમાં હાજર થશે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લોરેન્સ ફોર લાઇન થી જોડાયા છે જી લોરેન્સ ઋત્વી જોશી વકીલ સાથે હાજર થવાના છે કયા પ્રકારની કાર્યવાહી ને શું દલીલો રહેશે જે તે વાત કરી તો વડોદરા શહેરમાં ભાજપ લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ જે લાગ્યા હતા જેની અંદર પોલીસ વિસ્તાર આવતો હોય કારેલીબાગ વિસ્તારની અંદર સાથે હરણી વિસ્તારની અંદર જે પોસ્ટરો લાગ્યા હતા ને જેને લઈને વારસિયા પોલીસે તપાસ કરતા અહિયાં કોંગ્રેસના ત્રણ નેતાઓની વાત સામે આવી હતી ને તેમની અટકાયત બાદ હવે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને પણ વારસિયા પોલીસે નોટિસ આપી અને તેડું મોકલ્યું છે બે દિવસમાં તેને જવાબ આપવા જણાવ્યું હતું આજે અગિયાર વાગે વકીલ સાથે ઋત્વિક જોશી વારસિયા પોલીસ મથકે હાજર રહેશે પોલીસને અહીંયા આશંકા છે કે જે પોસ્ટર્સ છે તે ઋત્વિક જોશીએ મોકલ્યા હોઈ શકે છે અને તે મામલે તેની પણ પૂછપરછ આજે થશે આ પહેલા કોંગ્રેસ કાર્યકર્તા હેરી ઓર ધ્રુવિત અને પાલગુલ તેને લઈને કોર્ટ થી પણ જો મંજૂરી મળ્યા બાદ આગળ વધુ કાર્યવાહી થઈ શકે છે પરંતુ હાલ પૂછપરછ નો દોર આગળ વધી રહ્યો છે અને તેની અંદર વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને વારસીયા પોલીસને બોલાવ્યા છે તેઓ પોતાના વકીલ સાથે વારસિયા પોલીસ મથકમાં હાજર રહેશે તેમના જવાબો પણ લેવામાં આવશે જી આભાર તમામ જાણકારી આપવા માટે